સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા જૂનાગઢના એસમને પકડી પાડતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે પીઆઈ એચઆઈ ભાટીની સૂચના મુજબ ક્રાઇમબ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોએ વોચ રાખતા ક્રાઇમબ્રાન્ચ જૂનાગઢના પીએસઆઈ ડીજી બળવા તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા ભરતભાઈ ઓડેદરાની બાતમીના આધારે જૂનાગઢ રામદેવ પર કસ્તુરબા સોસાયટીમાં રહેતો હરેશ ભૂપતભાઈ વધરના મકાને મોડી રાત્રેના ડ્રગ્સના જથ્થાનું ડીલિંગ કરવાને છે, જેને આધારે જૂનાગઢ એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી વોચમાં રહેતા તેના મકાને એક ફોર વ્હીલર કાર આવતા કારમાંથી નીચે ઉતરેલી સમને પકડી પાડી તેને તપાસતા તેના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ રંગનો ક્રિસ્ટલ કલરનો પાવડર મળી આવતા એફએસએલ અધિકારીએ તપાસ કરાવતા સફેદ રંગનો ક્રિસ્ટલ સ્વરૂપનો પાવડર પદાર્થ મેગડોન ડ્રગ હોવાનું જણાવતા આરોપીની કારની તપાસ કરતા રોકડ રૂપિયા તથા વજન કાંટા તથા અન્ય મુદ્દા માલ કબજે કરી આરોપીને પકડીએ ડિવિઝન પોલીસ સ્ટેશને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. આગળની તપાસ એસઓજી પીઆઈ એમ એ ગોહિલ ચલાવી રહ્યા છે. આ આરોપી અલગ અલગ શહેરોમાં નશાનો કાળો કારોબાર ચલાવી યુવાધનને બરબાદ કરી રહ્યો હતો. कल रात को जूनागढ़ एलसीबी टीम ने दौलतपरा विस्तार में रेड करके 233 ग्राम्स मेफेड्रोन कब्जा किया है. कुल 23 लाख की वैल्यूएशन है मेफेड्रोन का, और इसमें मेन आरोपी जो है हरीश वडर कल रात को पुलिस हस्तगत किया है. इसमें बाकी कौन कौन इन्वॉल्व है और ये माल कहाँ से लेकर है वो इन्वेस्टिगेशन अभी चालू है. केस करने में एलसीबी पीआई और इनका स्टाफ दीपक भाई मेन रोल प्ले किए, और अभी तपास जो है एसओजी गोहिल साहब के पास है. सर वो कितने टाइम से ये मतलब चला रहा होगा, ऐसा कुछ बार है क्या? ये वॉच तो हम काफ़ी टाइम से है, लगभग 6 महीने से तो हम वॉच पे बैठे. एक और 2-3 बात में भी अपने पास है. आपको पता है छोरवाड़ में भी एक केस किया था हमने, वो छोटा मुद्दा माल हाथ में आया, तो उसमें तो ज़्यादा नहीं है, 2 लाख के आसपास मुद्दा माल है. ये बड़ी सफलता मिली है. सर इसमें दूसरे कोई किसी का हाथ है या? अभी तपास चालू है, किसी का डेफिनेटली हाथ होगा. कौन कौन इन्वॉल्व है वो थोड़े दिन में पता लगेगा. किस प्रकार का ड्रग्स था ये? सिंथेटिक ड्रग बोला जाता है, मेफेड्रिन पाउडर है. डायरेक्ट आप इनटेक अलग अलग तरीका के लोग अपने हिसाब से करते हैं. ये हाईएस्ट कब्जा है रिसेंट टाइम में जूनागढ़ में, गांजा के अलावा सिंथेटिक ड्रग्स का ये बड़ा कब्जा है. रिपोर्टर वनराज चौहान साथ हर्षुक परमार, जूनागढ़.